નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું સંજીવની ભટ્ટ. પલસાણાના વરેલી ખાતે ફરી લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં લઠ્ઠા અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તેવામાં આજે લઠ્ઠામાં 19 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જોકે 19ના મોત બાદ પણ પોલીસે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. એવામાં પણ આરોપ છે કે કોસંબા પોલીસની નજર હેઠળ આ લઠ્ઠાકાંડ અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. અને આ સમગ્ર લઠ્ઠાકાંડ બહાર આવ્યા બાદ પોલીસની ઘોર નિંદ્રા બહાર આવી છે. મહત્વપૂર્ણ છે કે 19 લોકો મોતને ભેટી ચૂક્યા છે. સુરત લઠ્ઠાકાંડ પર રાજકારણ પણ ગરમાયું છે. તો આ તરફ બીજી તરફ તપાસ સમિતિ આજે સરકારને રિપોર્ટ પણ સોંપવાની છે. સુરતના વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતા જ મૃત્યુ આંક 19 પર પહોંચી ચૂક્યો છે. પલસાણાના વરેલી લઠ્ઠાકાંડ મામલે આજે આપણે આ વાતચીત કરી રહ્યા છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દારૂના અડ્ડા બે રોકટોક ધમધમી રહ્યા છે. કોસંબા પોલીસની નજર હેઠળ આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ત્યારે પોલીસની કામગીરી પણ કેટલી નિષ્ક્રિય છે તેની પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ લઠ્ઠાકાંડમાં 19 જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે. પલસાણાના વરેલી વિસ્તારની અંદર લઠ્ઠાકાંડની ઘટના બાદ હજુ પણ સુરત જિલ્લાની હદમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. આ પાલોદ ગામની સીમ છે, આપ જોઈ રહ્યા છો. હાલમાં જે ભઠ્ઠી છે, હાલમાં જ દારૂ ગાળવામાં આવ્યો છે અને હાલમાં જ બુટલેગરો અહીંયાથી દારૂ ગાળીને બહાર નીકળ્યા છે. આ ખાડીમાંથી પાણી લઈ તેઓ દારૂ ગાળી રહ્યા છે અને એનો વોશ અહીંયા ગાડી પડેલો છે. આપ જોઈ રહ્યા છો કે હાલમાં અહીંયા વોશ પડેલો છે અને આ જે ભઠ્ઠી છે સવારે જ દારૂ ગાળીને બુટલેગરો હમણાં જ ગયા છે. જોકે કોસંબા પોલીસની હદની આ ઘટના છે. કોસંબા પોલીસ આંખાળા કાન કરી રહી છે. કોસંબા પોલીસ જાણે લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે કોસંબા પોલીસ ક્યારે જાગે છે એ તો સમય બતાવશે. કિરણસિંહ ગોહિલ, વીટીવી સુરત. ફરી એક લઠ્ઠાકાંડ, દેશી દારૂ, ગરીબોના મોત, આંખે અંધાપો, પોલીસ આંખાળા કાન, સસ્પેન્ડ તપાસ સમિતિ, કોઈ ચમરબંધીને નહીં છોડાય. ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાએ ગાંધીને પુનઃ લોકજીભે ચર્ચતા કરી દીધા છે. લાંચ અને ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે, એવામાં લઠ્ઠાકાંડ સર્જાય છે તો સૌને ગાંધી પહેલા યાદ આવે છે. જોઈએ વીટીવીનો વિશેષ કાર્યક્રમ ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ. લઠ્ઠાકાંડ અને ગુજરાતને બહુ જૂનો સંબંધ છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પહેલો લઠ્ઠાકાંડ નથી. સૌપ્રથમ લઠ્ઠાકાંડ 1977 માં અમદાવાદમાં થયો હતો. સુરત આ લઠ્ઠાકાંડનો નંબર 8મો આવે છે. અત્યાર સુધી 700થી વધારે લોકોએ લઠ્ઠાકાંડને લીધે જીવ ગુમાવ્યો છે. એમાં મોટા ભાગે ગરીબોનો સમાવેશ થાય છે. 1989માં વડોદરામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સત્તાવાર આંકડામાં 50 લોકોના મોત દર્શાવ્યા હતા. વાસ્તવિક આંકડો 150થી ઉપરનો હતો. તો 250 લોકોએ આંખની રોશની ગુમાવી હતી. લઠ્ઠાકાંડની તપાસ તાત્કાલિક એસપી ડીજી વરદારાએ કરી હતી. લઠ્ઠાકાંડમાં આરોપીઓને આજ દિન સુધી કોઈ સજા થઈ નથી. 2009માં અમદાવાદમાં મજૂરકામ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમાં 148 વ્યક્તિઓના મોત અને અનેક લોકોએ કાયમી રોશની ગુમાવી તો અનેક અપંગ બન્યા હતા. ઘટનાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ કે મહેતા તપાસ પંચને સોંપવામાં આવી હતી. અમદાવાદમાં જુલાઈ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સરકારની અનેક બેદરકારીઓ અને ક્ષતિઓ હોવાનું જસ્ટિસ કે એમ મહેતા તપાસ પંચની તપાસ દરમિયાન બહાર આવ્યું. સમગ્ર લઠ્ઠાકાંડ સર્જાવા પાછળનું મુખ્ય કારણ મિથાઇલ આલ્કોહોલનો ગેરકાયદે ઉપયોગ હોવાનું પંચે નોંધ્યું. પંચની તપાસ દરમિયાન ગુજરાતમાં મિથાઇલના પરિવહન ઉપર નિયંત્રણ માટેના કોઈ નિયમો જ નહીં હોવાનું ધ્યાન આવ્યું હતું. લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારે કહી શકાય કે મોટાભાગની હોસ્પિટલોમાં મિથાઇલ આલ્કોહોલના મારણ માટેનું ઇથાઇલ આલ્કોહોલ ઉપલબ્ધ જ નહીં હોવાથી મૃત્યુઆંક વધ્યો હોવાનું તારણ પણ તપાસ પંચે કાઢ્યું છે. ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ છતાં દારૂની નદીઓ વહે છે.
दारૂની સ્તબ્ધ કેનાળો શહેરો અને ગામડાઓમાં અવિરતપણે વહી રહી છે। લઠ્ઠાકાંડની ઘટના થોડા દિવસ પૂરતી ચર્ચામાં રહેશે। દેશી દારૂની થેલીઓ દૂધ કરતા પણ આસાનીથી મળે છે। પોલીસ તંત્રને આંખ કાન અને નાક છે, છતાં કરોડોનો દેશી દારૂ રાજ્યમાં પીવાય છે એ હકીકત છે। તેના માટે જવાબદાર છે ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર। હા, એ સનાતન સત્ય છે। ગાંધીનગરની ગાદી પર સ્થાપના કારથી લઈ આજ દિન પર્યંત દારૂબંધીને બંધ કરાવવાની દાનત ધરાવતો મુખ્યમંત્રી ગુજરાતને મળ્યો એ સર્વવિદિત છે। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ આજ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। જે રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે અને સાથે જ પોલીસની કેટલીક જવાબદારીઓ, પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, સાથે આજે તપાસ સમિતિ સરકારને પોતાનો રિપોર્ટ પણ સોંપવાની છે। આ તમામ વિષય પર આજે આપણે ચર્ચાનું આયોજન કર્યું છે। કેવા પ્રકારના કાયદાઓ ફેરબદલ કરવાથી આ પ્રકારની ઘટનાઓને ન ફક્ત રોકી શકાય પરંતુ તેને ડામી શકાય, આ તમામ વિષય પર આપણે ચર્ચા માટે આમંત્રિત કર્યા છે ધવલસિંહ ઝાલા, સામાજિક કાર્યકર છે, સાથે છે આરસી પટેલ કે જેઓ નિવૃત્ત પીઆઈ છે, જગદીશભાઈ સતપરા વકીલ છે, અને સાથે જ સુરતથી જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા દર્શનભાઈ નાયક। આપ તમામનું સ્વાગત આ ડિબેટમાં। શરૂઆત જગદીશભાઈ આપનાથી કરીશું। જગદીશભાઈ, જે રીતે છેલ્લા ઘણા સમયથી આ લઠ્ઠાકાંડના સમાચાર છે, એક તો સ્વાભાવિક રીતે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ ગયા છે, કારણ કે એવા ઘણા બધા અડ્ડાઓ સામે આવ્યા છે જે અડ્ડાઓ પોલીસની ચોકીથી ખૂબ જ નજીકના અંતરે આપણે જોવાયા, તેમ છતાં પણ આ દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે, ધમધમી રહ્યા છે અને તેના પર કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી નથી કરવામાં આવતી। આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે તે વખતે આ સમગ્ર દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવે છે કે અટકાવવામાં આવે છે કે પછી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? જ્યાં સુધી કોઈ મૃત્યુઆંક કે કોઈ પ્રકારની ઘટના ન ઘટે ત્યાં સુધી પોલીસ પણ જેમ છે તેમ ચાલવા દે છે। કાયદાની જો આપણે વાત કરીએ અને સૌથી પહેલા આ લઠ્ઠાકાંડની વાત કરીએ, પહેલા પ્રતિક્રિયા આપણે જાણીશું, શું કહેશો? સૌથી પહેલા જ્યારે પણ આવી ઘટના બને ત્યારે જ પોલીસ એક્ટિવમાં આવે છે। લઠ્ઠાકાંડ જ્યારે જ્યારે આવા પ્રકારની મોટી ઘટનાઓ સામે આવે ત્યારે પોલીસ દ્વારા તપાસ તંત્ર અધિકારીઓને તપાસ આપવામાં આવે છે, ઉચ્ચ તરીકે તપાસ થાય છે। ઓકે, પણ જો આ જ ઘટનાઓ ઉપર કાયમી જોગવાઈઓ અને કાયમી ધ્યાન રાખવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય છે। સૌથી પહેલા આવી ઘટનાઓ રોકવા માટે જ્યારે પણ ધારો કે આ ઘટનાની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મૃત્યુની શરૂઆત 3 તારીખથી થઈ હતી આ જ ઘટનામાં, સુરતની ઘટનામાં, ત્યારબાદ મૃત્યુઆંક વધતો ગયો છે। જો પ્રથમ જ પોલીસ દ્વારા અથવા તંત્ર દ્વારા કેસ કરવામાં આવ્યા ત્યારે જો આ ઘટનાની જાણ ઉચ્ચ સ્તરીય તપાસ અથવા કેસ નોંધ્યા બાદ આમાં મિથેનોલ કે એ બી ઉપયોગ થયો છે તેની ઘટના અને તપાસ આપવામાં આવી હોય તો કદાચ આવી ઘટનાઓ, મોટી ઘટનાઓ નિવારી શકાય। બિલકુલ પટેલ સાહેબ, આપને પૂછવા માંગીશ કે જ્યારથી આ લઠ્ઠાકાંડના સમાચાર આવ્યા ત્યારબાદ આખી એક તપાસ સમિતિ નિમવામાં આવી, તપાસ સમિતિ આજે સરકારને રિપોર્ટ પણ સોંપવાની છે। એક તો જ્યારે આ પ્રકારનો લઠ્ઠાકાંડ સર્જાતો હોય છે ત્યારે પોલીસની કામગીરી પર હંમેશા સવાલ ઉભા થતા હોય છે, પોલીસ નથી કોઈ પણ પ્રકારના કડક કાયદા કે બનાવી શકતી કે કાયદાનો અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક છૂટછાટ મળી જતી હોય છે, પોલીસની કામગીરી પર ત્યાં સુધી સવાલ ઉભા થયા હશે કે પોલીસની રહેણમચર હેઠળ જ આ અડ્ડાઓ ધમધમી રહ્યા છે, કારણ કે કેટલાક પોલીસ કર્મચારીઓ કે કેટલાક અધિકારીઓ એવા હોય છે જેમને હપ્તા આ બુટલેગરો દ્વારા પહોંચાડવામાં હોય છે, પોલીસની કામગીરી કેવા પ્રકારની હોવી જોઈએ જે નથી અત્યારે? સૌપ્રથમ તો આજે બધાને ઈદ મુબારક કરી આ કાર્યક્રમમાં આપને ધન્યવાદ આપું છું કે લઠ્ઠાકાંડની ચર્ચા છેલ્લા અઠવાડિયાથી થઈ રહી છે। હપ્તાખોરીનું રાજ, તંત્રની નિષ્ફળતા, વહીવટી તંત્રની નિષ્ફળતા, રાજકારણીઓના આશીર્વાદ અને ભ્રષ્ટાચારના કારણે જ આ થઈ રહ્યું છે। કોઈ પોલીસ પોલીસ સ્ટેશનની આ જે લઠ્ઠાની જે બાબત બની છે મોટાભાગે આનું ઉત્પાદન ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં બેરલ નાખી અને એને પકાવવામાં આવતું હોય છે અને ત્યાં સામાન્ય રીતે બીટ લેવલના પોલીસના માણસો ફરજ ઉપર હોય છે એ લોકો અને ગામના સરપંચ, ડેલિગેટ આ બધું જ જાણતા હોય છે, ક્યાં કેટલા બેરલ નખાયા છે એનો હિસાબ જમાદારના ગજવામાં હોય છે, ઉપર સુધી તમામ પ્રકારનો તંત્રને ભ્રષ્ટાચાર પહોંચાડવામાં આવે છે, એ કણ કણ કરી અને મણ બનાવવામાં આવે છે અને મણ ક્યાં વેચાય છે આપ સૌ સુવિધિત હશો, આ
જે પણ તપાસ પંચ આજ દિવસ સુધી આવા ગંભીર બનાવો બને, હજારો સેંકડો માણસોના જાન જાય, કેટલાકને ડિસેબિલિટી થાય, પણ તપાસ પંચ એ પ્રજા હવે એવું સમજી છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે તપાસ પંચનું એક નાટક રચી દે છે, અને થોડા સમય પછી તપાસ પંચ મુદતો માગતું રહે, લોકો ધીમે ધીમે એ પ્રસંગને ભૂલી જાય, જેના માણસો મરી ગયા, કાયમી ડિસેબલ થયા, એ બધા સહન કરતા રહે, અને આ સરકારની જ નિષ્ફળતા અને લોકોના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભય, ભ્રષ્ટાચાર કે ભૂખ મિટાવવાનો કોઈ કાર્યક્રમનો અમલ થતો નથી. પટેલ સાહેબ, આજે તપાસ સમિતિને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, રિપોર્ટ આજે સરકારને તપાસ સમિતિ સોંપવાની છે, ખાસ કરીને જ્યારે આ પ્રકારના રિપોર્ટ આવતા હોય છે, પછી આ પ્રકારની ઘટનાઓમાં તપાસ થતી હોય છે, એ તપાસમાં મુખ્ય મુદ્દાઓ કયા કયા જોવાતા હોય છે? જરૂર, આ જે બનાવ બન્યો છે એ ગંભીર બનાવ છે, તો કેવા કારણસર બન્યો છે, દેખીતી રીતે કોની કોની આની અંદર સંડોવણી અથવા તો નિષ્કાળજી છે, પોલીસે શું કરવું જોઈતું હતું અને નથી કર્યું એનું પ્રાથમિક તારણ છે, મોતના કારણોનું પણ પ્રાથમિક તારણ જ છે આની અંદર. કોને આપે જેમ કીધું એમ કે ચબરબંધીને પણ છોડાશે નહીં એવું સરકાર કહી રહી છે, હું કહું છું કે એક પણ ચબરબંધી પકડાશે નહીં. અત્યાર સુધીના રિપોર્ટોમાં આપે જોયું હશે કે ફક્ત આ બાબતો ભૂલાવી દેવાની આ એક તરકીબ છે, અને તપાસ પંચના અહેવાલ ઉપર આગળની તપાસ કરનારી એજન્સીઓ ધ્યાન રાખશે, એ મુદ્દાઓને પકડશે, એને લઈને તપાસ કરશે, એવું તપાસ પંચની અંદર સૂચનો હશે. બિલકુલ. ધવલ સી, આપને પૂછવા માંગીશ, સામાજિક કાર્યકર આપ છો, એક તો આ પ્રકારની ઘટના જ્યારે ઘટતી હોય છે, દારૂના અડ્ડા બે જીજક નીડર પણ બુટલે ઘરો ચલાવતા હોય છે, સમાજ માટે આવી પ્રકારની ઘટનાઓ કેવી કલંકરૂપ? સમાજ માટે આ જે ગરીબ લોકો જે સૌથી વધારે જે આની અંદર પીસાય છે, સૌથી વધારે લોકો જે મૃત્યુઆંક બી જે તમે જોઈ શકો છો કે સૌથી વધારે ગરીબ લોકો હોય છે, પોલીસ તંત્ર 100% નિષ્ફળ એવું કહી શકાય. લઠ્ઠા કાનમાં દારૂ સિવાય પણ કેટલી બી એવી પ્રવૃત્તિઓ છે કે જેનું ભરણ પોષણ પોલીસ તંત્રથી નીચેથી જ ઉપર જતું હોય છે. જો નીચેથી જ એને સ્થગિત કરવામાં આવે અથવા રોકી શકવામાં આવે તો ઉપર જવાના કોઈ પ્રશ્ન ક્યારેય પણ આવતા નથી. લઠ્ઠા કાંડની અંદર તમે જોઈ શકો છો કે મહિલાઓ પણ આની અંદર દારૂ ગાળવાનું પ્રવૃત્તિ કરે છે, અને દારૂ ગાળવાની જે પ્રવૃત્તિ સ્ત્રીઓ કરે છે એનું મુખ્ય એક જ કારણ સામાજિક કાર્યકર તરીકે મેં જોયું છે કે એમને ખાવા માટે અને જે એમને ભરણ પોષણ માટે જે પૈસાની અને જે જરૂરિયાત થતી હોય છે એ જરૂરિયાત એમને પૂરતી મળતી નથી. આની પહેલાં પણ બહુ મોટા લઠ્ઠાકાંડ થયો છે, એ લઠ્ઠાકાંડમાં પણ ક્યાંય પણ કોઈ પણ સરકાર, આપણે દરેક સરકારની વાત કરીએ અને કોઈ પણ અત્યાર સુધીનું તંત્ર એ ક્યારેય પણ એના ઉપર સ્ટ્રિક્ટલી અમલ કર્યો નથી. ગામડાઓની પરિસ્થિતિ જુઓ તો એક નાનામાં નાનું ગામ તમે લઈને જુઓ તો એક નહીં પણ 10-10, 12-12 ઘેર જે દારૂના સ્ટેન્ડો કહી શકીએ આપણે કે દારૂના આખા પીઠાને પીઠા ચાલતા હોય છે, અને એને આ ખાડા કાન કરે છે, અને પોલીસને રજૂઆત અમે જ્યારે કરતા હોય સામાજિક કાર્યકર તરીકે ત્યારે પોલીસ અમને એવો જવાબ આપે છે કે અમે જો દારૂ બંધ કરાવીશું તો ચોરીઓ વધશે, લૂંટફાટ વધશે. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એમની સાથે જ સંકળાયેલી હોય છે. પોલીસ તંત્ર એટલા મોટા પાયે હપ્તા લે છે જેની કોઈ મર્યાદા નથી હોતી. બોર્ડરો ઉપરથી ખુલ્લેઆમ દારૂની કન્ટેનરો આવે છે, દારૂની ગાડીઓ ના કહી શકાય પણ કન્ટેનર, એમ 2-2, 3-3, 4-4 બોર્ડરો જેટલી બી છે એ બોર્ડરની કન્ટેનરો આવે છે, અને રાજસ્થાનના જે બુટલેગરો છે કે બીજા સ્ટેટના જે બુટલેગરો જે નજીક બોર્ડરમાં પડે છે એ લોકો અહીંયા ભરણ પહોંચતું કરે છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે આપના નજર સમક્ષ બનતી હોય છે, સામાજિક જાગૃતતા લાવવા માટે આપની સંસ્થા કે આપ કોઈ કામગીરી કરતા હોવ છો ખરા? હમણાં જ અરવલ્લી જિલ્લામાં અમે રેડ પાડીને ઘણા દારૂના અડ્ડાઓ અમે બંધ કરાયા હતા. 3-4 દિવસમાં પોલીસની રહેમ નજરથી ચાલુ થઈ જાય છે. એક બાબુસિંહ ચૌહાણ કરીને મોડાસાનો એક આવો જ એક કાર્યકર સામાજિક, એણે લોક સંવાદની અંદર જાહેરમાં જે દવા પી લીધી કે ભાઈ આ, અને આવેદન પણ આપ્યું હતું કે ભાઈ આ બંધ કરાવો તમે, અને એને 6 મહિના સુધી એનું ગામ છોડીને બુટલેગરોના ત્રાસથી અલગ રહેવું પડ્યું હતું, અને એને મેં સમાધાન કરી અને પોલીસ તંત્રને
કેટલી બધી રજૂઆતો કરવા છતાંય અને પછી સમાધાન કરવું પડ્યું અમારે. ઓકે, આપણી સાથે કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે, સુરતથી છે દર્શનભાઈ. દર્શનભાઈ, આઠમો લટ્ટાકાંડ છે ગુજરાતમાં, અને તેમાં 2009માં જ્યારે અમદાવાદમાં જ થયો હતો ત્યારે જે જસ્ટિસ મહેતાનો રિપોર્ટ હતો, એ રિપોર્ટ બહાર આવતા જ સરકારની બે જવાબદારી બહાર આવી હતી. સરકાર જ ક્યાંક ને ક્યાંક બેદરકાર હોવાની વાતો બહાર આવી હતી. આ જે સુરતમાં અત્યારે લઠ્ઠાકાંડ બન્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ તો ગરમાઈ જ રહ્યું છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારી બેજવાબદારી જ બહાર આવી છે. શું કહેશો આપ? સર્વપ્રથમ ગુજરાતના તમામ મુસ્લિમ બિરાડરને આપના માધ્યમથી હું બકરી ઈદની શુભેચ્છા પાઠવું છું. અને વી ટીવીએ જે સરસ મજાનું આજે આયોજન કર્યું છે એ લઠ્ઠાકાંડ વિશે મારે ખાસ કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના સરકારને પૂછવું છે કે 19/7/2016 રોજ સુરત જિલ્લાના નિયોલ ખાતે સર્વપ્રથમ આ લઠ્ઠાકાંડની શરૂઆત થઈ અને 3 વ્યક્તિઓ આના કારણે મૃત્યુ પામ્યા. અમે ડીએસપી શ્રીને અને વહીવટી તંત્રને જાણ કરી, પરંતુ એની ગંભીરતા એમણે દાખવી નહીં, અને એ ગંભીરતાના કારણે બીજી ઘટના 7 તારીખે ઘટના જે બની, અને ઘટનાના આગલે દિવસે પણ ગુજરાતના ગૃહમંત્રી સુરત ખાતે અહીંયા કાર્યક્રમ સફળ થવા માટે તાપી જિલ્લાના વ્યારા ખાતે અને પૂર્ણા ખાતે જે કાર્યક્રમ હતો એની તમામ જવાબદારી રેન્જ આઈજી અને સીપી સાહેબની અધ્યક્ષતામાં બંને જગ્યાએ કેવી રીતે કાર્યક્રમ સફળ થાય એના માટે એ લોકો લાગેલા હતા. મારે એમને પૂછવું છે કે 7મીના રાત્રે જ્યારે 4 વ્યક્તિઓ વરેલી ખાતે મૃત્યુ પામ્યા ત્યારે પણ વહીવટી તંત્રને ખબર નહીં હતી કે આ જગ્યાએ આ ઘટના બની છે. 8મી તારીખે સવારે હું 11 વાગે સ્થળની ગામની મુલાકાત લેતા કોઈ પણ તંત્રનો જવાબદાર અધિકારી ત્યાં ઉપસ્થિત ન હતો. મારે જિલ્લાના આરોગ્ય વહીવટકર્તાને, ડીડીઓ શ્રીને, કલેક્ટરને ફોન કરીને આખા તંત્રને દોરાવીને 2 વાગ્યા પછી કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી. ત્યારે પણ વહીવટી તંત્રને પોલીસ એટલી ગંભીરતા દાખવું ન હતું. જો વહીવટી તંત્ર ગંભીર હોતે તો આ પ્રકારની ઘટના બનતેની. અને ફરીવાર મેં રેન્જ આઈજીને રૂબરૂમાં 4 વાગે એક આવેદન પત્ર આપીને એમને જાણકારી આપી કે પોલીસ તંત્ર જો હજુ પણ ગંભીરતાથી પગલાં લે તો આ પ્રકારની ઘટના બનતી અટકી શકે. પરંતુ ગૃહમંત્રીની હાજરીમાં સર્કિટ હાઉસમાં મીટિંગોનો દોર કરીને જે પ્રકારની વહીવટી તંત્રએ જવાબદારી ઉજાવી જોઈએ એનો ભોગ નિર્દોષ લોકો બન્યા છે. અને આજે પણ સવારે એકનું મૃત્યુ થતા લગભગ મૃત્યુઆંક 19 સુધી પહોંચ્યો છે. મારે આ વહીવટી તંત્રને પૂછવું છે કે આ તમામ જવાબદારી જે તે અધિકારીઓની જવાબદારી, હું તપાસ સમિતિને પણ મેં લેખિતમાં આવેદન પત્રને આપીને જાણ કરી કે વધારે જો દારૂનું કોઈ સેવન થતું હોય તો દક્ષિણ ગુજરાતમાં થતું છે અને જે લોકો અત્યાચાર કરે છે એની માહિતી પણ પોલીસ તંત્ર પાસે છે, પરંતુ આ દિન સુધી કોઈ પણ પ્રકારના પ્રોહિબિશન નથી. હા પટેલ સાહેબ, આજે અત્યારે વિપક્ષના નેતા કહી રહ્યા છે કે તેઓએ પોતાની તમામ જવાબદારી નિભાવી છે વિપક્ષ તરીકેની, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું કે પછી પોલીસના અધિકારીઓ દ્વારા કોઈ પણ સ્ટેપ લેવામાં ન આવ્યા તેના કારણે આ આખી ઘટનાને અંજામ મળ્યો કે મૃત્યુઆંક આટલા પર પહોંચી ગયો. જો ધારત તો મૃત્યુઆંક ઘટી પણ શકત, એ આટલો 19 પર ના પણ પહોંચી શક્યો હોત. એક તો આ સમગ્ર તપાસ એટીએસને સોંપવામાં આવી છે. પટેલ સાહેબ, એક સવાલ એ પણ થાય કે એટીએસ પાસે ઘણા એવા ગંભીર કેસીસ હોય છે જેને અસર પહોંચતી હોય છે જ્યારે આવા નાના નાના કેસીસ એટીએસને સોંપવામાં આવતી હોય છે. એક તો આથી ગંભીર કેસીસ પર અસર કેવી પહોંચતી હોય છે, અને આ સમગ્ર તપાસ જ્યારે એટીએસને સોંપવામાં આવી છે ત્યારે પોલીસની બેજવાબદારી કેટલી, નિષ્કાળજી કેટલી? સૌ પ્રથમ તો કહીશ કે કોંગ્રેસી મિત્ર નો મોટા ભાગનો જે જવાબ હતો એ રાજકીય હતો, ભાજપ સામે હતો, અને એમાં એટલી વાત સાચી હતી કે તંત્રએ એમનો જે ભાજપનો કાર્યક્રમ હતો એને સફળતા ફેરવવા સિવાય એ જ સમયે એમની પાસે કોઈ ટાઈમ હતો નહીં, તો બનાવ તો બની ગયો હતો. બીજી વાત કરું, મહત્વની વાત આપે કરી કે એટીએસને સરકારે તપાસ સોંપી છે. મને બરોબર ખબર છે કે એટીએસની રચના થઈ એના સૌ પ્રથમ વડા હતા શ્રી આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા, અને આ એક વિશિષ્ટ દળની રચના થયેલી છે મેડમ. જેમ એ પછી નશાબંધીની પણ એક નશાબંધી ખાતાની પણ એક વિશિષ્ટ રચના થઈ હતી પોલીસમાં. સરકાર જન આક્રોશને ખાળવા માટે આ એટીએસને તપાસ કેમ સોંપી એના ઉપર હું ધ્યાન પાડીશ કે અત્યારે લઠ્ઠાકાંડનો મુદ્દો પાટીદારો દલિતો જેવો જન આક્રોશવાળો બનતો જતો હોય એવું સરકારને આભાસ થઈ ગયો છે. એટલે સ્થાનિક પોલીસ કે જેને ખરેખર આ નશાબંધીના લગતા કેસોની તપાસ કરવાની ફરજ છે અને એમાં એ પોલીસ એટલી સક્ષમ છે જ, બિલકુલ,
પણ સરકારને પોતાની એ પોલીસ સક્ષમ હવે દેખાતી નથી. કદાચ આની અંદર જન આક્રોશ જેવું કોઈ સ્વરૂપ આગળ વધે તો ફરીથી એક કહું કે આ તપાસ પોલીસ પાસેથી લઈ લઈ અને લોકોનું ધ્યાન બદલવા માટે એટીએસ જેવી સંસ્થા કે જેણે તો આતંકવાદ વિરુદ્ધ, નશાખોરી વિરુદ્ધ અને ગંભીર પ્રકારના દેશ સમક્ષના પડકારોને પહોંચી વળવા માટે એટીએસની ખાસ રચના થયેલી છે, એની સ્પેશિયલ કામગીરી છે, નહીં કે દારૂ જુગારના બુટલેકરોને પકડવાની. એટલે સરકારને કોઈ આભાસ થયો છે મોટા કોઈ જન આક્રોશના આંદોલનનો, અને એટલા માટે આ વસ્તુને ધ્યાન હટાવવા માટે એટીએસને તપાસ સોંપાઈ એવું મારું અંગત મંતવ્ય છે. બિલકુલ, ચલો એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ વાત કરીશું જગદીશભાઈ સાથે. ઘણા બધા કાયદાઓને લગતી બાબત વાત કરવાની છે. દારૂ પીવા માટે, દારૂ વેચવા માટે ઘણા બધા કાયદાઓ અત્યારે ગુજરાતમાં છે, પરંતુ એ કાયદામાં પણ ક્યાંક ને ક્યાંક એવા ફેરફાર કરવાની જરૂર છે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટતા પહેલા 10 વાર આ જે બુટલેગરો હોય કે પછી દારૂ પીનાર હોય કે આ પ્રકારનો લઠ્ઠાકાંડ સર્જાતો હોય તેને સંલગ્ન ને જેટલો કે વ્યક્તિઓ જોડાયેલા હોય તમામ લોકો વિચાર કરતા થઈ જાય કેવા પ્રકારના કાયદાની ફેરફારની જરૂર છે. આ તમામ વિષયો સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ. વેલકમ બેક. સુરત લઠ્ઠાકાંડ પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની ઘટના જ્યારે સર્જાય છે કેટલી શરમજનક ઘટના છે, કેટલીક કલંકરૂપી ઘટના છે, આ તમામ વિષય પર આપણે ચર્ચા ધવલસિંહ ઝાલા સામાજિક કાર્યકર, આરસી પટેલ નિવૃત્ત પીઆઈ, જગદીશ શતપરા વકીલ અને કોંગ્રેસના નેતા સુરતથી દર્શનભાઈ આ તમામ સાથે ચર્ચાનો દોર યથાવત રાખીએ. જગદીશભાઈ આપની સમક્ષ આવીશું. અત્યારે જે રીતે પટેલ સાહેબે વાત કરી, પટેલ સાહેબે ઘણા બધા મુદ્દાઓને ઉજાગર કર્યા. એક તો એટીએસને તપાસ સોંપવામાં આવી છે, તે મામલે હવે આગળ શું થઈ શકે છે આ પ્રકારના. પરંતુ એક વાત એ પણ છે કે અત્યારે ગુજરાતના કાયદાની વાત કરીએ કે પછી બિહારના કાયદાની વાત કરીએ, કાયદાઓ બંને અલગ અલગ છે, તેના કારણે ઘટનાઓ ઘટવામાં પણ જે ફ્રિકવન્સી આપણે વાત કરીએ તે પણ આપણે જોવાઈ રહી છે. ગુજરાતના કાયદાની જો વાત કરીએ, કેવા પ્રકારના ફેરફારની જરૂર છે અને કેવા પ્રકારના ફેરફાર જે અત્યારે નથી? સૌ પ્રથમ વાત કરીએ તો આપણા જ્યાં પ્રોહિબિશન એક્ટની અંદર મિનિમમ જોગવાઈઓ જોઈએ કે જે સામાન્ય રીતે પકડાય તો એને પ્રથમ ગુનાની અંદર દંડ ભરીને છૂટવાની જોગવાઈ છે. બિહારમાં નવો કાયદો લાગવામાં આવ્યો પ્રોહિબિશન લગતો, જ્યાં મિનિમમ સજા જે આપણા ત્યાં 1,000 રૂપિયા છે ત્યાં 10,000 રૂપિયા છે. 6 મહિનાની આપણા ત્યાં જે સજાની જોગવાઈ છે ત્યાં 10 વર્ષ સુધીની જોગવાઈ કરવામાં આવેલી છે. જો આ પ્રકારની સજાની જોગવાઈઓ આપણા ત્યાં વધારવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય છે. બીજી વસ્તુ કે આવા પ્રકારના ગુનામાં જો મર્ડરને સમકક્ષ સજાની જોગવાઈઓ કરવામાં આવે તો આ ઘટનાઓ ચોક્કસપણે નિવારી શકાય છે. અને જવાબદાર અધિકારીઓ ખાલી ને ખાલી દારૂ વેચનારાઓ અથવા એની સાથે સંકળાયેલા લોકોને બદલે એને જવાબદાર અધિકારીઓ પોલીસ છે. એટલે ઇન શોર્ટ આપ એવું કહેવા માંગો છો કે અત્યારે ગુજરાતમાં જે કાયદો છે તે કાયદાને હજી વધારે કડક કરવાની જરૂર છે, સંપૂર્ણપણે કડક કરવાની જરૂર? બિલકુલ. ધવલભાઈ ખૂબ જ ટૂંકમાં આપને જવાબ માંગીશું, આગામી સમયમાં જાગૃતતા લાવવા માટે કેવી કામગીરી આપના તરફથી રહેશે? અમે અમારા એક આખું મંડળ છે, સંગઠન છે, અમે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને અમે આવનારા દિવસોમાં સરકાર પાસે પણ માંગવાના છીએ કે આની અંદર જેટલા લોકો સંડોવાયેલા હોય એ અધિકારીઓ નીચેથી લઈને ઉપરના ઉચ્ચ અધિકારીઓ સુધી દરેકને આની અંદર સજા પડે એવા કડક નિયમોનું પાલન થવું જોઈએ. અને સાથે સાથે અમે ગામડે ગામડે જઈ અને સુધારા લાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ, પણ અમને ક્યાંક ને ક્યાંક પોલીસનો સપોર્ટ નથી મળતો અને એના કારણે અમે નિષ્ફળ પણ જઈએ છીએ. અને અમે સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે આહવાન કરીએ છીએ કે ભાઈ દરેક અમને આમાં મદદ કરે. દર્શનભાઈ ખૂબ જ સમય ઓછો છે, એક જ લાઈનમાં આપનો જવાબ માંગીશું, લાસ્ટ અભિપ્રાય શું રહેશે આપનો? આજે પણ વી ટીવીના માધ્યમ દ્વારા કિમ કુસુંબા નદી ખાતે દારૂની ભઠ્ઠીઓના દ્રશ્યો બતાવવામાં આવ્યા. હજુ પણ આ વિસ્તારમાં જે રીતે કામગીરી પોલીસ તંત્રની ચાલે છે, હજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ બીજા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યા છે. મારે એમને એ માધ્યમથી પૂછવું છે. ઓકે, ખૂબ ખૂબ આભાર સમગ્ર જે આપણે ચર્ચામાં ભાગીદાર બન્યા, દર્શનભાઈ, જગદીશભાઈ, પટેલભાઈ અને ધવલસિંહ આપણનો.
ચર્ચાનો અંત આપણે અહીં લાવીશું, સમયનો અભાવ છે તેના કારણે. પરંતુ જે કંઈ લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં એક જ વાત સામે આવી છે કે ગુજરાતમાં જે કાયદો છે તે કાયદાને વધારે જો કડક કરવામાં આવે અને પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરીમાં જવાબદારી ફરજ રૂપે સારી રીતે નિભાવે તો આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય છે અને ડામી પણ શકાય છે. વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. વેલકમ બેક. સુરત લઠ્ઠાકાંડ પર આજે આપણે વાત કરી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની ઘટના જ્યારે સર્જાય છે કેટલી શરમજનક ઘટના છે, કેટલી કલંકરૂપી ઘટના છે, આ તમામ વિષય પર આપણે ચર્ચા ધવલસિંહ ઝાલા સામાજિક કાર્યકર, આરસી પટેલ નિવૃત્ત પીઆઈ, જગદીશ શતપરા વકીલ અને કોંગ્રેસના નેતા સુરતથી દર્શનભાઈ, આ તમામ સાથે ચર્ચાનો દોર યથાવત રાખીએ. જગદીશભાઈ, આપની સમક્ષ આવીશું. અત્યારે જે રીતે પટેલ સાહેબે વાત કરી, પટેલ સાહેબે ઘણા બધા મુદ્દાઓને ઉજાગર કર્યા. એક તો એટીએસને તપાસ સોંપવામાં આવી છે, તે મામલે હવે આગળ શું થઈ શકે છે આ પ્રકારના. પરંતુ એક વાત એ પણ છે કે અત્યારે ગુજરાતના કાયદાની વાત કરીએ કે પછી બિહારના કાયદાની વાત કરીએ, કાયદાઓ બંને અલગ અલગ છે તેના કારણે ઘટનાઓ ઘટવામાં પણ જે ફ્રિકવન્સી આપણે વાત કરીએ તે પણ આપણે જોવાઈ રહી છે. ગુજરાતના કાયદાની જો વાત કરીએ, કેવા પ્રકારના ફેરફારની જરૂર છે અને કેવા પ્રકારના ફેરફાર જે અત્યારે નથી? સૌપ્રથમ વાત કરીએ તો આપણા જ્યાં પ્રોહિબિશન એક્ટની અંદર મિનિમમ જોગવાઈઓ જોઈએ કે જે સામાન્ય રીતે પકડાય તો એને પ્રથમ ગુનાની અંદર દંડ ભરીને છૂટવાની જોગવાઈ છે. બિહારમાં નવો કાયદો લાગવામાં આવ્યો પ્રોહિબિશન લગતો, જ્યાં મિનિમમ સજા જે આપણા ત્યાં 1000 રૂપિયા છે ત્યાં 10000 રૂપિયા છે. 6 મહિનાની આપણા ત્યાં જે સજાની જોગવાઈ છે ત્યાં 10 વર્ષ સુધીની જોગવાઈ કરવામાં આવેલી છે. જો આ પ્રકારની સજાની જોગવાઈઓ આપણા ત્યાં વધારવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય છે. બીજી વસ્તુ કે આવા પ્રકારના ગુનામાં જો મર્ડરને સમકક્ષ સજાની જોગવાઈઓ કરવામાં આવે તો આ ઘટનાઓ ચોક્કસપણે નિવારી શકાય છે. અને જવાબદાર અધિકારીઓ ખાલી ને ખાલી દારૂ વેચનારાઓ અથવા એની સાથે સંકળાયેલા લોકોને બદલે એને જવાબદાર અધિકારીઓ પોલીસ છે. એટલે ઇન શોર્ટ આપ એવું કહેવા માંગો છો કે અત્યારે ગુજરાતમાં જે કાયદો છે તે કાયદાને હજી વધારે કડક કરવાની જરૂર છે, સંપૂર્ણપણે કડક કરવાની જરૂર? બિલકુલ. ધવલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપને જવાબ માંગીશું, આગામી સમયમાં જાગૃતતા લાવવા માટે કેવી કામગીરી આપના તરફથી રહેશે? અમે અમારા એક આખું મંડળ છે, સંગઠન છે, અમે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને અમે આવનારા દિવસોમાં સરકાર પાસે પણ માંગવાના છીએ કે આની અંદર જેટલા લોકો સંડોવાયેલા હોય એ અધિકારીઓ નીચેથી લઈને ઉપરના ઉચ્ચ અધિકારીઓ સુધી દરેકને આની અંદર સજા પડે એવા કડક નિયમોનું પાલન થવું જોઈએ. અને સાથે સાથે અમે ગામડે ગામડે જઈ અને સુધારા લાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ, પણ અમને ક્યાંક ને ક્યાંક પોલીસનો સપોર્ટ નથી મળતો અને એના કારણે અમે નિષ્ફળ પણ જઈએ છીએ અને અમે સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે આહવાન કરીએ છીએ કે ભાઈ દરેક અમને આમાં મદદ કરે. દર્શનભાઈ, ખૂબ જ સમય ઓછો છે, એક જ લાઈનમાં આપનો જવાબ માંગીશું, લાસ્ટ અભિપ્રાય શું રહેશે આપનો? આજે પણ વીટીવીના માધ્યમ દ્વારા કિમ કુસુમ્બા નદી ખાતે દારૂની ભઠ્ઠીઓના દ્રશ્યો બતાવવામાં આવ્યા. હજુ પણ આ વિસ્તારમાં જે રીતે કામગીરી પોલીસ તંત્રની ચાલે છે, હજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ બીજા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યા છે. મારે એમને માધ્યમથી પૂછવું છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. સમગ્ર જે આપણે ચર્ચામાં ભાગીદાર બન્યા, દર્શનભાઈ, જગદીશભાઈ, પટેલભાઈ અને ધવલસિંહ, આપણો ચર્ચાનો અંત આપણે અહીં લાવીશું, સમયનો અભાવ છે તેના કારણે. પરંતુ જે કંઈ લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં એક જ વાત સામે આવી છે કે ગુજરાતમાં જે કાયદો છે તે કાયદાને વધારે જો કડક કરવામાં આવે અને પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરીમાં જવાબદારી ફરજ રૂપે સારી રીતે નિભાવે તો આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય છે અને ડામી પણ શકાય છે. વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.